કેશોદ તાલુકાના અજાબ ગામમાં જંગલી પ્રાણી સુવરોએ 10 વીઘામાં વાવેતર કરેલા મગફળીના પાકને વ્યાપક નુકસાન કરતા ખેડૂતોને પાયમાલ થવાનો સમય આવ્યો છે. કેશોદના અજાબ ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી જંગલી સુવરોનો ત્રાસ અતિશય વધવા પામ્યો છે, જેમાં સુવરોના ઝુંડે 10 વીઘામાં વાવેતર કરેલ મગફળીના પાકને ખાઈ જઈ જમીનને ખોદી નાખતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. જંગલી સુવરોના કારણે થયેલા નુકસાન અંગે સરકારી તંત્ર વળતર ચૂકવે તેવી માંગણી ખેડૂતોમાં ઉઠવા પામી છે. મારું નામ મુકેશભાઈ લખમણભાઈ બાબરિયા, ગામ અજાબ, કેશોદ તાલુકો અને જૂનાગઢ જિલ્લો. ને મારા ખેતરમાં 2 વીઘા ભૂંડળા ખાઈ ગયા છે અને આ બાપા છે એનું ભાગ્યું રાખેલ છે, દિલુભાઈ રામભાઈનું. અને તો સરકારને આમાં કંઈક સહાય કરવી જોઈએ. એક તો નીચેથી જનાવર ખાઈ જાય છે, ઉપરથી કુદરતનો કહેર જમીન ધોવાઈ જાય છે, માંડવી પૂરી ઉગી નથી અને ઓસારેથી સરકાર ભાવ દેતી નથી. તો આની સરકારને કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. તો ખેડૂ આમાં કંઈક ગામનું લેણું ને સરકારનું લેણું ભરી શકે. બધેથી કેટલાક વીઘાનું ખાઈ ગયા હશે ભૂંડા? આ બાપાએ ભાગ્યું રાખ્યું એનું 8 વીઘા ખાઈ ગયા, મારું 2 વીઘા, પાલાભાઈ હીરાભાઈ એનું 4 વીઘા ખાઈ ગયા છે. એવા તો ઘણા ખેડૂત છે આમાં. તો આમાં સરકારને ધ્યાન દેવું જોઈએ.